crush naman ako. Ano yung business? Abba na yung matiyo mo. Kaya pa siya pariyay jo. To atyar na samay. Atyar na sasyan. Ano atyar na samaj vyavastha. Yan ang thodo bhinn lage jo. Karan ke samay jata ni sathe parivartanta ya brahman no, a prakruti no, a srushti no sanatan niyam hai. એક વીસમી સદી એટલે કે તમે અને હું જે નમસ્તે કેમ છો માંથી હાય હેલોમાં પહોંચી ગયા છીએ ત્યારે એની સાથે સાથે આપણી પરિકલ્પનાઓ પણ વિકાસ પામે છે. ભગવાન કૃષ્ણને આપણે જે રીતે ઓળખીએ છીએ એના જીવન ચરિત્રને જે રીતે આપણે જોઈએ છીએ એ બાબતથી જોવામાં આવે તો આ સમયની સાથે આપણી કલ્પનાથી તે વધારે ને વધારે તેનું પરિક તેનો વ્યાપ વિકસિત થતો રહે છે. કૃષ્ણ કદાચ એટલો રૂપાળો હશે કે કેમ, એટલો નટખટ હશે કે કેમ, હકીકતને ખ્યાલ નથી. પણ હા, આપણો વિકાસ થયો છે, આપણા મગજની સાથે સાથે આપણી કલ્પનાઓ પણ વિકાસ પામી છે. આપણો કૃષ્ણ પણ મોડર્ન થતો ગયો છે, સુંદર થતો ગયો છે. એટલે જે આપની કલ્પનાઓથી થોડોક વિભિન્ન છે અને અત્યારના સમય સાથે વણવા માટે એક નવી જ કૃતિ, એક નવું જ અલગતા બતાવવા માટે, વિભિન્નતા બતાવવા માટે, ભગવાન કૃષ્ણનું મોડર્નાઇઝેશનનું રૂપ જોવા માટે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ. અત્યારના સમયની અંદર રાધા અને કૃષ્ણનો સંવાદ, એકબીજાના મનોભાવોનો એક હળવો એવો, માફ કરજો પણ અત્યારની ટેકનોલોજીનો પ્રભાવ સાથે કહું છું, તો અત્યારના સમયમાં જો એ હોત તો રાધા અને કૃષ્ણ વચ્ચે કઈ રીતની કેમેસ્ટ્રી એટલે કે બંનેનું સંયોજન કેવી રીતના થાય, કેવી રીતના આપણે તેની વિભિન્નતા જો, તેનો રસ કેવી રીતના છો, તો એ જાણવા માટે આ એક કૃતિ આપની સમક્ષ રજૂ કરવા છે. જે દૂર નગરી કૃષ્ણ માટેનો ભાવ રાધાના મનમાં છે એનું મોડર્નાઇઝેશન કરી અને આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે શ્રી દાનવ ગુરુકુળના બાળકો. અને એની સાથે સાથે કૃષ્ણના 21મી સદીના અલગ અલગ રંગોનું પણ આપને દર્શન થશે, તેની ઝાંખી થશે. તો આપની સમક્ષ રજૂ થવા જઈ રહી છે દૂર નગરી. હેલો હેલો. હા, કોણ? અરે, બીએચએ બોલે છે. કોણ? હા, પણ તમે કોણ બોલો છો? અરે ગાંડી, તે ઓળખો નહીં, તારો કાનજી બોલું છું. ઓ, હવે મને યાદ આવ્યું, પણ તે મને ફોન કેમ ન કર્યો? અરે, તારી ઓલી મેન્ટલ ફ્રેન્ડ છે ને, એને મને મોકો જ ન મળવા દીધો, કઈ રીતે ફોન કરું? અને હા, આપણે ડિસાઈડ કર્યું તું ને કે આપણે કોઠીનો આઈસ્ક્રીમ જમવા જવું છે, તું કેમ ન આવી? ઓકે, આપણે ફાઇનલ તો કર્યો હતું, બટ આઈ કાન્ટ કમ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, મારે કેમ આવું?